शरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणि श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। श्री हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। जय श्री स्वामी नारायण। सद्गुरु श्री निष्कुळानंद स्वामीए छेले 17मा कड़वामा आ हरिबळ गीताना 17मा कड़वामा बहु सुंदर वात करी थी, जे आपणने घणा बधा अंशे फीट बेसे एवी छे। ए दासना दास अदासना दोषने ज्यारे जीव જ્યારે જુએ જગજીવન નિષ્કુળાનંદ હરિધામને પામે નહીં કોઈ જન। દાસ અદાસના દોષને જ્યારે જુએ જગજીવન, ભગવાન પોતાના ભક્તના કે અભક્તના દોષોને જો જોયા કરે તો આ જીવનું કોઈ દાડે કલ્યાણ ન થાય, અક્ષરધામમાં જાય જ નહીં। દિવસમાં આપણે કેટલી ભૂલો કરતા હોઈશું, તો દિવસની આપણે એટલી ભૂલો થાય તો મહિનાની કેટલી થાય ને વર્ષની કેટલી થાય ને આખી લાઈફની ગણી શકાય? લિસ્ટ કર્યું હોય તો રાત્રે ઊંઘઈ ન આવે, આપણને ન આવે તો ભગવાન કે હવે આનું શું કરવું? પણ ભગવાન એવું નથી કે દોષ જોતા નથી। ભૂલમાં થઈ ગયેલી ભૂલ, અમુક કુસંગે કરીને થઈ ગયેલી ભૂલ, દેશકાળને યોગે કરીને થઈ ગયેલી ભૂલ, માણસ માત્ર ભૂલને પાત્ર, જીવ પ્રાણી માત્ર ભૂલને પાત્ર, ભૂલ કરે, ભૂલ ના થાય એક ભગવાનની અને ભગવાનના મોટા પુરુષો હોય એ ભૂલ ના કરતા હોય, ક્રિયા કરતા હોય ને એ ચરિત્ર લીલા કરતા હોય। જ્યારે જીવ તો બોલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં ક્યાંક ને ક્યાંક આડોઅવળો પગ તો મૂકી જ દે, ભગવાનનું ભજન કરવા બેઠા હોય તોય કંઈક ભૂલ કરી બેસીએ, બોલો બેઠા હોય પૂજા કરવાનું મન ક્યાં હોય? જાય કે ન જાય નીલકંઠ? બીજે મન જાય ને તો ભગવાનની પૂજા કરો। તમે પ્રેસિડેન્ટને બોલાવ્યા, તમારે સામે બેઠા છે, પછી તમે બીજું કામ કરવા વયા જાઓ ને પહેલાં એકલા બેસી રહે, કેવું ભૂંડું લાગે? એ માફ કરે? ભગવાન આપણી સામે બેઠા હોય તો આપણે પૂજામાં ઘણી બધી ભૂલો કરતા હોઈએ, માનસીમાં ભૂલો કરતા હોઈએ, જમવા ટાઈમે ભૂલો કરતા હોઈએ, ભગવાનને સંભાળી ન ખાઈએ ભૂલી જઈએ, ધરાયો વગરનું ખાઈ લઈએ। આ તો સત્સંગીની ભૂલો, કુસંગીની તો વાત જ ન કરાય, એને તો હું ખાઉં હું ન ખાઉં એ જ ખબર ના હોય। તો કહેવાનો અર્થ છે, જો એમ ભગવાન એના દોષ જોયા કરે તો આ જીવ, કોઈ જીવ ભગવાનના ધામમાં જાય નહીં। સુંદર મજાનું આગળ કડવું આના ઉપર જ પ્રકાશ પાડતું 18મું કડવું પહેલાં એનું ગાન કરીએ, સાંભળજો, બહુ સરસ છે।
અઘાસુર બકાસુર ને બકીજી, એ તો અસુર ખરા ઘર ધર થકીજી, શાલવ ને શિશુપાળ ક્રોધ કીજી, એનું કલ્યાણ નવ જોઈએ નક્કીજી, એનું કલ્યાણ ના જોઈએ નક્કીજી, નક્કી ન જોઈએ કલ્યાણ એનું, જોઈએ નિશ્ચય નરકમાં હિ વાસ, એ પણ સમાવ્યા તેજમાં એવા છે અવિનાશ, જેમ ભૂંડા ભૂંડાઈ નવ તજે અને ભલા તજે નહીં ભલાય, તેમ દયા દયાળમાં સહી રહી છે જો સદાય, નવ જુવે જનની કરણી જુવે નિજ મોટપ જગદીશ, આવે અઘવંત આશરે તેના ગુના કરે બક્ષીશ, ટળે નહીં એ ટેવ પડી પાપીના પ્રજાળવા પાપ, એ અર્થી નર્તન ધરી હરી આવે અવનીએ આપ, મહા અગહર મૂર્તિ જે જને જોઈ ઝાંખી કરી, તે જન્મ મરણની જાળમાં નિશ્ચે નર નાવે ફરી, એવા પ્રભુને આશરી રેવું મને મગન મસ્તાના, કોઈ રીતે અકાજ આપણો નહીં થાય નિદાન, શરણ લઈ ઘન શ્યામનું શાને કરવો સંશય શોક, નિષ્કુળાનંદ નિશ્ચે પામશો ગુણાતીત જે ગોલોક, ગુણાતીત જે ગોલોક, નક્કી ન જોઈએ કલ્યાણ એનું, કોનું? અઘાસુર બકાસુર અને બકી, બકી એટલે પૂતના, હા પૂતનાનું કોઈ દી કલ્યાણ થાય? હવે દુનિયાનું ભૂંડું કરે તો સમજી જાય, પણ ભગવાનનું ભૂંડું કરે એનું કોઈ દી કલ્યાણ થાય? એમ કહેવાય છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તમે બહાર જે ભૂલ કરો પાપ કરો નાના મોટા, ભગવાનના શરણમાં આવો. તીર્થ ક્ષેત્ર એટલે ભગવાન જ્યાં રહેતા હોય ને ભગવાનના પવિત્ર સંતો રહેતા હોય. વચનામૃત સારંગપુરનું સાતમામાં એમ કીધું, જ્યાં ભગવાનના એવા એકાંતિક સત્પુરુષ રહેતા હોય સંતો રહેતા હોય એને નૈમિક શરણ ક્ષેત્ર જાણવું. કોને કીધું નૈમિક શરણ ક્ષેત્ર? ભગવાનના સંતો જ્યાં જે સ્થાનમાં રહેતા હોય એ નૈમિક શરણ, તે તીર્થભૂમિ કહેવાય, તીર્થ ક્ષેત્ર કહેવાય. દુનિયામાં તમે પાપ કરો તો ભગવાનના મંદિરમાં ભગવાનના સંતો રહેતા હોય એ સ્થાનમાં તમે આવો તો એ પાપ બધા બળી જાય, ધોવાઈ જાય, ભૂલમાં થઈ ગયેલા હો. પણ હવે અહીંયા આવીને જ પાપ કરો, તમે ખોટું બોલો કે ચોરી કરો કે કંઈક બીજું ત્રીજું તોડફોડ કરો કે ન કરવાનો અયોગ્ય કર્મ કરો, ભૂંડા સંકલ્પ કરો, કોઈ સ્ત્રી જોઈને ભૂંડા સંકલ્પ થઈ જાય, કંઈક વસ્તુ જોઈને ભૂંડા સંકલ્પ થઈ જાય, ભગવાનની સામે ઊભા રહીને ભૂંડા સંકલ્પ થઈ જાય, બહુ સરસ હીરાના દાગીના હીરાનો મુગટ પહેર્યો છે, કોઈ હોય નહીં જો કેમેરા બંધ થઈ જાય ને તો કંઈક સોનાની ઘડિયાળ પહેરી છે, સરસ મજાનું આ પહેર્યું છે, આ એમાં જો ભૂંડા સંકલ્પ થઈ જાય, ભગવાનનો થાળ ધરાયો હોય ને અરે ભગવાન હવે કેટલીક વાર જમવું છે હવે મૂકો ને હવે લાવો ને જલ્દી ફટાફટ, તો આપણને જમવાના સંકલ્પ થઈ જાય. સંતો કંઈક વઢે ટોકે તો એનો અભાવ ગુણ આવી જાય, એટલે આ વાતે કંઈ સ્વામી ઓતાય છે, ટેડ 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 કે રાજ કરે છે,
વાહે પડી જાય છે, કંઈ રમવા દેતા નથી. ઘડીક થાય કે ભજન કરો, ઘડીક થાય કે ધ્યાન કરો, ઘડીક થાય કે લાઈનમાં બેહો, ઘડીક થાય કે ચક્કર ફરો. આ કઈ પ્રકારના સ્વામી છે? લ્યો આ સ્વામી ઉપર આવ્યું. ક્યાંક ગરીબ વખત દાદા હોય તો કે દાદા રોકે ટોકે તો કે આ ગઈઢાઓને કાંઈક ભાન નથી રહેતું, અમે નાના છીએ. એ એક દી નાના હતા, ધમાલ નહોતા કરતા. લ્યો દાદાનો ભાવ આવી જાય, સ્વામીનો, ભગવાનનો, સ્થાનનો. વિપાપથી ક્યારે છૂટાય? અઘાસુર બકાસુર કોને મારવા આવ્યા હતા? ભગવાનને મારવા આવ્યા હતા. તો એ ભગવાને શું કર્યું? અહો બકિયમ કિમ કાર્ય શોભનમ. બહુ સરસ મજાનો ભાગવતનો શ્લોક છે. કેવું કૃત્ય કર્યું ભગવાનને મારી નાખવા આવેલી પૂતના! ભગવાને એનો ઉદ્ધાર માં યશોદા જેવો કર્યો, એની સાથે એનું કલ્યાણ કર્યું, છેલ્લો જન્મ કરી દીધો. બોલો, એનો ભાગવતમાં લખ્યું ગૌલોકને પમાડી દીધી. શિશુપાળ લખ્યું ને, એ તો અસુર ખરા ધર થકી, મૂળમાંથી જ અસુર અને શાપથી પાછા અસુર થયેલા. વચનામૃતમાં એમ કહ્યું છે, આસુરી જીવ કેમ થાય છે? ભગવાનના સંતનો અપરાધ કરે છે, દ્રોહ કરે છે, ત્યારે એની બુદ્ધિ કેવી થઈ જાય છે? શાપિત થાય છે, એના કારણે આસુર ભાવને પામી જાય છે. પછી મહારાજે, સંતોએ પૂછ્યું, મહારાજ એનું કલ્યાણ થાય કે ન થાય? કોઈ દી ન થાય. શું કીધું? કોઈ દી ન થાય. મહારાજ એવી આસુરી બુદ્ધિ થાય જ નહીં એવો કઈ ઉપાય? ત્યારે કે બીજા પાળતા હોય એનાથી વિશેષ વર્તમાન પાળે, ભગવાનને નિર્દોષ જાણે. બીજા ભજન કરતા હોય તો વિશેષ કરે બધું, તો એક જન્મે, બે જન્મે, પાંચ જન્મે પાછો થાય, ચડે, ગુણ લેતો જાય ને તો થાય. પણ આસુરી જીવને તો માન પ્રધાન હોય એટલે એ ગુણ કેમ લઈ શકે? તો અવગુણ જ ભેગા થાય, અવગુણ જ થયા કરે, તો એનું શું થાય પછી? કહો મને, થાય કોઈ દી કલ્યાણ? એ ગમે એટલો મથે સાધન કરીને મોક્ષ પામવા જાય તો કોઈ દી એના પાપ ધોવાય? વજ્રલેપ થઈ જાય. પણ ભગવાન એવા દયાળુ છે. આ વખતે ભગવાન પુરુષોત્તમ નારાયણ, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા ને, આવા આસુર લોકોને જ પકડા પેલા. સૌથી પેલા કાલિદત્તથી શરૂ કર્યું. ક્યાંથી? પેલો કાળિયવન નામનો રાક્ષસ હતો, કાળિયવન નામનો. શ્રીકૃષ્ણ ભગવાનને મારી નાખવા માટે જરાસંઘ 17 વખત મથુરા ઉપર ચડાઈ કરી. કેટલી વખત? છતાંય કૃષ્ણ ભગવાને બધાને વીણી વીણી માર્યા, તાર્યા નહીં, માર્યા બધાને. કોને? પણ એ તો તાર્યા જ કહેવાય ને, ભગવાનના હાથે મર્યા એ તો બધાએ તાર્યા જ કહેવાય. ભગવાનને માર્યા તોય તાર્યા. કંસને માર્યો, શાલવને માર્યો, શિશુપાળને માર્યો, બકાસુર બકાસુર કેટલાય રાક્ષસોને માર્યા, બધાને તાર દીધા. પણ આ કાળિયવનને છેલ્લે 18મી વખત પેલો જરાસંઘ લઈને આવ્યો. તો ભગવાનને ખબર નહીં શું કરવું છે, ચરિત્ર એવું કર્યું ને, તે ભગવાન રણભૂમિ મૂકીને ભાગ્યા. રણભૂમિ મૂકીને ભાગ્યા એટલે એનું નામ પડ્યું રણછોડ. રણને છોડીને ભાગ્યા એટલે રણછોડ. તે પાછળ પેલો દોડ્યો, કાળિયા કપટી, દર વખતે તું ભાગી જાય, છેતરી જાય, બધાને મારી નાખે, આજ તો તને માર્યા વગર ના મૂકે. કાળિયાવન પાછળ દોડ્યો તલવાર લઈને, ગમીનિયા જાને, આજ તો તું પાતાળમાં ઘરી જાને તો પાતાળમાં આવું તારી પાછળ પાછળ, પણ તમને છોડું નહીં. ભગવાન કે આય 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 આય. એ દોડતા 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 છેક જૂનાગઢ ગિરનાર પહોંચ્યા. ક્યાંથી ચાલ દોડતા? ઠેઠ મથુરાના રણ મેદાનથી દોડતા દોડતા ક્યાં પહોંચ્યા? ગુજરાતમાં આવી ગયા. છેક તે પેલો પાછળ પાછળ આવ્યો. આમ તો મતલબ કે દ્વારકામાં યુદ્ધ થયું હતું, કે દ્વારકામાં નહીં, આ તો મથુરાની જ વાત છે ને, કાળિયવનની. તો તમે વિચાર કરો, છેક ત્યાં ગુફા છે એક, આજે પણ છે. એ ગુફાની અંદર મુચકુંદ નામના રાજા સુતા હતા. એને વરદાન એવું હતું, એને કંઈક ખબર નહીં કંઈક એવી ઘટના બની શાસ્ત્રમાં, એવું લખ્યું છે કે એને પછી રાજ્યમાંથી વૈરાગ થઈ ગયો, કંટાળી ગયા, થાકી ગયા. કંઈક એવો
કોઈએ દગો કર્યો કે કંઈ ગમે તે થયું, પછી કે હવે ભગવાન ભગવાનને આરાધના કરી, ભગવાન પ્રસન્ન થયા, માગો માગો, તારે કે હવે મારે બીજું કાંઈ કરવું નથી, મને આરામ કરવા દે, હું બહુ થાકી ગયો છું આ દુનિયામાં. ભગવાન કે સુઈ જા અહીંયા જા. શું કીધું? સુઈ જા. પછી સુવા ગયા ને તો ભરી પાછું મુચકુંદ રાજાએ માગી લીધું, મહારાજ જો કોઈ મને ડિસ્ટર્બ કરશે ને ઊંઘમાંથી, જગાડશે ને, અને એના ઉપર જેના ઉપર પહેલી મારી દ્રષ્ટિ પડશે ને એને બળીને ખાક કરી નાખીશ, કોઈ ડિસ્ટર્બ કરે નહીં મને, તને ક્યાંય અહીંયા ગુફામાં કોઈ ડિસ્ટર્બ નહીં કરે ને, જા જેની ઉપર તારી પહેલી ઉઠાડશે તને કોઈ ને પહેલી નજર પડશે જેના ઉપર એ બળીને ખાક થઈ જાય. બોલો. અને મુચકુંદ રાજા હુઈ ગયેલા. જે ગુફામાં સૂતા હતા એ જ ગુફામાં કૃષ્ણે પ્રવેશ કર્યો. કાળિયવને જોયું, એને દેખતા જ એ પાછળ પાછળ અંદર આવ્યો. મુચકુંદ રાજા જે સૂતા હતા ને ભગવાને પોતાનું ઉત્તરીય વસ્ત્ર જે પીળું પિતાંબર હતું એ ઉતારી અને મુચકુંદ રાજા સૂતા હતા ને એની ઉપર ઓઢાડી દીધું. એ તો ઘાસફૂસને હવે કેટલા વર્ષોથી ઉતેલા, એટલે ત્યાં તો કેવા બાવા બાજી ગયા હોય ને, બધું ઘાસ ને ભૂસ ને વેલ્યુ ને બધું હોય ને, એ પેલા હોતા એની ઉપર આને બરાબર ઢાંકી અને ભગવાન પાછળ પથ્થરની શિલા હતી એની પાછળ સંતાઈ ગયા. કાળિયવન આવ્યો, જોયું એટલે પેલું વસ્ત્ર કોનું જોયું? એને થયું, હા કાળિયો થાક્યો લાગે છે, કપટી, હા તું સુઈ ગયો થાકીને અને તારું વસ્ત્ર ઓઢીને સુઈ ગયો છો, પણ હું તને મૂકવાન નથી. એમ કરીને આવીને ફેરવીને એક પાટો માર્યો. બેઠો હતા તારી હારે યુદ્ધ કરવું છે, એમ તું હુઈ જઈશ તો હું નહીં મારું, તને એમ કે હુઈ જાઓ એટલે તું મારીને હું તારા ઉપર તલવાર ફેરવી દઉં ને મારી નાખું એવો હું નથી, કાયર નથી, નિયત થા ઉપર વાર કરું. બેઠો થા એમ કરીને જગાડ ફેરવીને પાટું માર્યું ને તો કોણ જાગ્યું? ત્યાં કંઈ કૃષ્ણ હતા, પેલો રાજા હુતા હતા વર્ષોથી ગાઢ નિંદ્રામાં, નાકોરા બોલાવતા હતા. આવડા કે તું ગમે એટલો દંભ કરીશ ને ખોટું ખોટું માણસ ઊંઘે ને એટલે નાકોડા વધારે બોલાવે. ત્યાં તો કોણ જાગ્યું? મુચકુંદ રાજા જાગ્યા, આંખો ચોળી, સામે જ પેલો ઊભો તો મૂર્ત્યો. સીધી આંખ ખુલી, આમ નજર પડી તો આંખમાંથી એવું તેજ નીકળું, પેલો નેન બળીને ખાક થઈ ગયો. પણ એવું કહેવાય છે, હરિલામૃતમાં લખ્યું છે કે એ કાળિયવન ભગવાનના હાથે ના મર્યો, મુચકુંદના હાથે મર્યો, એટલે પછી એની મુક્તિ ન થઈ. પછી ભગવાન આમ બહાર આવ્યા ત્યારે પેલા મુચકુંદે ભગવાનને જોયા, એને ભાન થઈ ગયું કે મારાથી કંઈક ભૂલ થઈ છે, પ્રભુના પગમાં પડી ગયા. પ્રભુ આ શું થયું? ત્યારે કે આમ હતું, ત્યારે કે એ બળી ગયો, ભલે બળી ગયો એને બળવાનો જ હતો એ, પણ પ્રભુ મને કંઈક વરદાન આપો તમારી ભક્તિનું, હવે તમને જગાડીને, મને જગાડ્યો અને તમે સામે ઊભા છો, ભગવાને એમને વરદાન દીધું, જા ફરી તારો આ જૂનાગઢમાં જન્મ થશે અને એ જ મુચકુંદ નરસિંહ મહેતાના રૂપે પ્રગટાય એવું કહેવાય છે. એને ભગવાનની પછી દામોદરની ભક્તિ કરી. અને પેલો જે કાળિયવન મુચકુંદનાથે મર્યો હતો ને એનો બીજો જન્મ થયો એ કાલિદત્ત થયો. કોણ? સ્વામિનારાયણ ભગવાને જન્મતા હવે પહેલી વાર એનો ઉદ્ધાર કરી નાખ્યો કે આ બહુ રખડીને ભટકીને આવે છે અને બહુ ફર્યો ભગવાનનાથે મર્યો નહીં, એટલે આ વખતે આપણે લાગમાં લઈ લઈએ. હવે એને તો એ કાલિદત્તે કેવું કર્યું હતું તમને ખબર છે ને, કેટલું ભક્તિ માતાને ધર્મદાદાને દુઃખ આપ્યું હતું. અને જન્મતા વેદ છઠ્ઠીના દિવસે કોટરાઓને કૃત્યાઓને મોકલી, ઘનશ્યામ મહારાજને મારી નાખવા માટે તમે વિચાર કરો, હાવ નગ્ન દિગંબર મેલી વિદ્યા સાધેલી એ આખું મોટું રાક્ષસીનું ટોળું એ પડી બરાબર ત્યાં ધર્મદેવના ઘરમાં, ઘનશ્યામને સીધા ભક્તિમાતાના ગોદમાંથી બોચી જ પકડી, આમ ગળે જ ગળે પકડીને ઉપાડ્યા. ભક્તિ માતા તો મૂર્છિત થઈ ગયા. પેલી વખત છે ને કોટરા આવી હતી, કોટરા નામની રાક્ષસી. તે ભગવાને શું કર્યું ખબર છે? ભગવાને પોતાની આંખ બંધ કરી દીધી.
કે ભાઈ જો આને હું આંખ આ ખુલ્લી રાખીશ ને તો હારી આ સીધી મારી આંખનું તેજ એના ઉપર પડશે ને તો આ બળીને ખાક થઈ જાય. અને આ વખતે હું મારવા નથી આવ્યો, શું કરવા આવ્યો છું, આ વખતે હું છે ને હથિયાર લઈને નથી આવ્યો, ક્ષમારૂપી હથિયાર લઈને આવ્યો છું. કયો? ક્ષમારૂપી હથિયાર. તમે વિચારો કેવા દયાળુ ભગવાન છે. આંખ બંધ કરી દીધી, કોટરાએ તો સીધી ઉપાડી લીધા ભગવાનને, આખું જે ટોળું હતું લઈને ભાગ્યા. અને પછી લઈને છેક સરયુ નદીના પટમાં લઈ ગયા. અને ત્યાં આ બાજુ તો ધર્મદાદાને ખબર પડી ને ભરી હનુમાનજીની આરાધના કરીને હનુમાનજી આવ્યા. અને પછી કીધું તમારા દીકરાને બચાવો. હનુમાનજી પાછળ પાછળ ગદા લઈને આવ્યા અને બધી કૃત્યાઓને પકડી ઘનશ્યામને છોડી દીધા. ઘનશ્યામ નીચે ફૂલની જેમ ફૂલની પથારીમાં પોઢ્યા હતા. અને આ બાજુ હનુમાનજીએ બધાને પૂંછડામાં ભેગા કરીને બાંધ્યા. પેલી કોટરાનું આખું હતું ને ઢાળશું, તે પછી પૂંછડામાં બાંધી અને બરાબર એક પથ્થર હતો અને પથ્થરને નિશાન રાખીને એના ઉપર આમ પૂંછડાને રાખ્યું, પેલું ભારાને બાંધેલો ભારો. કોનો ભારો બાંધ્યો હતો? કોટરાન કૃત્યાઓનો બધાનો. અને પછી ઘનશ્યામ મહારાજને આમ પગે લાગે ને માથું નમા એટલે પૂંછડું ઊંચું થાય આમ, અને લાંબુ પૂંછડું કરેલું પેલું લંકા વખતે કર્યું તે એમ અજાય ઉપર, અને જેવું માથું ઊંચું કરે એટલે પૂંછડું આવે. પણ નીચે કઈ જગ્યાએ પડે? સીધું પેલું પથ્થર ઉપર. ત્યારે ઘનશ્યામ મહારાજને થયું હનુમાનજી આવું કરવા હું નથી આવ્યો, માટે ઈશારો કર્યો હનુમાનજીને કે મૂકી દો હવે આને, જવા દો, આને મારવાની નથી તારવાની છે, હજી કાલિદત્ત સુધી પોગાડવાની છે અને કાલિદત્તને મારી સુધી પોગાડવાનો છે. એ છૂટી કરી દશઈ દિશામાં દોડી ભાગી કાલિદત્ત પાસે આવી. વળી કાલિદત્તને થોડો મેથી પાક આપ્યો, પણ આની તો બુદ્ધિ ભ્રષ્ટ થયેલી, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. એણે પોતે નક્કી કર્યું કે હું જ જઈશ. એમાં બરાબર બાળ સખાઓ સાથે ઘનશ્યામ જ્યારે પેલા આંબાવાળિયામાં રમવા ગયા અને કાલિદત્ત આવ્યો, ભાઈ કેવી માયા રચી! ભયાનક વરસાદ, ભયાનક વાવાઝોડું, ભયાનક બધું કર્યું, ડેન્જર. અને એમાં એને મહાન મોટું પહાડ જેવું વૃક્ષ રૂપ ધારણ કરી રાક્ષસનું મેલી વિદ્યાથી એ આંબા ઉપર પડ્યો. તમે વિચાર કરો, ભગવાને એના ઉપર દ્રષ્ટિ કરી ખાલી, અને ત્યાં જ એનો દેહ પાડી દીધો કે હવે હવે વધ થાય છે, બસ કર, હવે હવે હું મારવા તને નથી આવ્યો, તને તારવા આવ્યો છું. ભગવાને એના આત્માને મુક્તિ આપી દીધી, ઉદ્ધાર કર્યો કાલિદત્તનો. એવું લખ્યું છે, કાલિદત્તનો બોલો ઉદ્ધાર કર્યો. કેવા દયાળુ ભગવાન! કે છે ધરતી જ અસુર હતો, કાલિયમન તો જન્મથી પહેલેથી જ આગલા જન્મથી જ અસુર હતો, તરેવો હતો. સાલવ ને શિશુપાળ ક્રોધ થકી એ કલ્યાણ નવ જોઈએ નક્કી. એને કલ્યાણ એનું કંઈક સાધના કરતો હોય, કંઈક ભક્તિ કરતો હોય, એક નિયમ ધર્મ પાળતો હોય અને કંઈક એવું અવળું પગલું ભરાઈ ગયું તો ભગવાન દયાળુ છે કે ભાઈ આની જેટલું કેપેસિટી પ્રમાણે એને ઘણું બધું કર્યું છે એના ઉપર દયા કરે ને, દયા કરે. ભગવાન પાસે આજીજી કરે, રડે, કરગરે, દુઃખ થાય, પશ્ચાતાપ થાય, તો ભગવાન તો દયાળુ છે. પણ જેને કઈ પશ્ચાતાપ જ ન થાય, વિચારો, હમુનું કહેવાય છે ને પેલો હાર્યો જુગારી, આમ આમ લોકો મારવા ને હેરાન કરવા અને ખોટું કરવા ને પાપ કરવા આવેલા. ભગવાન કે તારામાં જેટલી તાકાત હોય એટલું પાપ કરી નાખ ને, પછી જોઉં છું મારામાં કેટલી તાકાત છે. તમે વિચારો, કોઈ દી એનું કલ્યાણ નક્કી ધરતી જ હાવ મૂળમાંથી જ ખરાબ હતા એવા એવા લોકોને તમે જોવો તો ખરા, એ પાપનો પહાડ કહેવાય જોબન પગી, કેવા પાપ કરેલા, કરોડ જન્મે એનું કલ્યાણ થાય એવા એવા. એટલે અહીંયા એવો કહેવાનો આશય નથી કે આપણે દીધે જ કરો, કરે જ કરો પાપ, ખોટું કરો, ભગવાન બેઠા જ છે ઉગારવા, આપણને માફ કરવા, એમ નહીં હોય. પણ આ પ્રકરણ એટલા માટે લખ્યું સ્વામી, એટલે કીધું ભગવાન દયાળુ છે, દયાળુ છે, દયાળુ છે. કેવા દયાળુ છે જો તો ખરા, લખ્યું એમ દયા દયાળ. જેમ ભૂંડા ભૂંડાઈ નવ તજે, ભલા તજે નહીં ભલાય,
તેમ દયા દયાળમાં સહી રહી છે સદાય. ભૂંડા ભૂંડાઈને તજતા નથી તો ભલાઈ ભગવાન ભલાઈ કેમ છોડે? એનો તો ઉદ્ધાર કરવાનો, મોક્ષ કરવાનો, સહાય કરવાનો, ઉગારવાનો સ્વભાવ છે, તારવાનો સ્વભાવ છે. લાકડાનું નાવેનો સ્વભાવ કેવો? લાકડાનો તારવાનો, તરવાનો, તારવાનો સ્વભાવ, એવો ભગવાનનો સ્વભાવ છે. લોઢાનો ડૂબવાનો, ડૂબાડવાનો. લાકડું કહે છે કે હું તરું ને તારું. ભગવાનના આવો સ્વભાવ છે. વિચાર કરો, છતાંય હું એ કહેવા માગું છું, કેવા કેવા એ કરેલા, છતાંય પણ ભગવાન એવું નથી કહેવા માગતા. અહીંયા સ્વામી એવું, મહારાજ એવું નથી કહેવા માગતા કે ભાઈ તમે તમારા તમારા જેટલું થાય એટલું પાપ કરી નાખો, પી નાખો, ખાઈ નાખો, મોજ કરી લો, વિષય ભોગ ભોગવી લો, જેટલા પાપ હોય ને કરી નાખો, હું બેઠો છું ને પછી મારે ના. કેવા એ માગે છે, ભગવાન આવા પ્રતાપી છે, આવા દયાળુ છે, ભૂલમાં થઈ ગયેલી ભૂલોને ભગવાન માફ કરે છે, નાનું સરખું પ્રાયશ્ચિત આપીને ચોખ્ખા કરે છે. પણ એકવાર તું એને શરણે તો આય, તારી પાપ કરવાની વૃત્તિ ખલાસ કરી નાખશે, એવા દયાળુ છે. ગંગા છે ને પાપને, ગંગા પાપમ શશી તાપમ દૈન્ય કલ્પ દ્રુમસ્તથા પાપમ તાપમ ચ દૈન્યમ હંતિ સાધુ સમાગમા. ભગવાનના સંત એવા દયાળુ છે, પાપને તાપને અને દીનતાને ટાળી દે. એટલું નહીં, કરોડો જન્મના ગુના હોય તો ભગવાનને શરણે કે ભગવાનના સંતને શરણે જીવ જાય છે, ચોખ્ખો કરી નાખે છે. એને જે એને પેલું એ ભરાયું હોય ને, આમ અમે તમે જો, જે માણસ ભૂલ કરે, જે માણસ ગુનો કરે, એનું મોઢું તમે જોજો રીંગણા જેવું થઈ જાય, ઉતરેલ આમ આવું ચીમડાઈ જશે. ખોટું કરેલું હોય ને એનું એનામાં તેજ નહીં રહે, નૂર નહીં રહે, તાકાત નહીં રહે, બોલવાની ભાષામાં વજન નહીં રહે, ઘે ઘે ફે ફે કરવા માંડશે. જો તમે શું કરે, જે ભૂલ કરે ને એટલે એની તરત ભલે આમ બેઠો હોય, આમ બોલે કંઈ નહીં, પણ પછી તમે બોલો ને તે આવું કર્યું હતું, એને ખબર છે કે આને જોયું નથી, પણ તો એનો ચહેરો બતાવી દે, એની આંખો બતાવી દે, અસ્તુ જ ના રહે. એવો ઢીલો થઈ ગયો એને, એની 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 એના શબ્દો એ માંડે આમ આમ હલકડોલક થવા માંડે, અને એની ક્રિયા હાથની પગની બતાવી દે કે આને કંઈક કર્યું તો પકડાઈ જાય, પકડાઈ જાય ને પકડાઈ જાય. કહેવાનો અર્થ, ભૂલ માણસ કરે છે ત્યારે એ હલકો થઈ જાય છે, એકદમ ચીમડાઈ જાય છે, એટલે પછી એ ધીરે 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 મોક્ષના માર્ગેથી પડી જાય છે, ઉતરી જાય છે. હાવ પછી એકવાર ગુનો કરે ને ઢાંકવા બીજા 25 ગુના કરે, પછી ગુનાનો પહાડ થઈ જાય, પછી માણસ ધીરે 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 ક્યાં પહોંચી જાય. પણ ક્યારેક આવું થઈ ગયું હોય, ભગવાન પાસે આવી એકરાર કરવો, માફી માગવી, મેં તો ગુનેગાર તેરા, સંત પાસે આવી નિષ્કપટ થવું, ત્યારે એને સાચા માર્ગે ચડાવી દે છે, એ ગુનાઓ બધાય બક્ષીસ માફ કરે છે. એ ભાવ છે, એનો પ્રતાપ એવો છે. પછી માણસ છે ને હાવ હરેરી જાય, હિંમત તારી જાય, પછી કે હવે હું આ પાપને ક્યાં ધોઈશ, હવે આ ભૂલને હું ક્યાં સુધારીશ, અરે રે હવે મારો મોક્ષ નહીં થાય, હવે મારું કલ્યાણ કોણ કરશે? ભગવાન કે આવી જા, આ એક જ શરણ એવું છે. એટલે કે છે કે ભાઈ તરત જો દોડીને ભગવાનને શરણે આવે તો ભગવાનનો પ્રતાપ એવો છે કે તમને હતા ને એવા ને એવા પાછા ચોખ્ખા કરી નાખે. અરે હતા એવા નહીં, એના કરતાંય સારા કરી નાખે. શ્રેષ્ઠ મુક્તની પંક્તિમાં, ભક્તની પંક્તિમાં, અક્ષરધામની પંક્તિમાં ભેળવી દે છત્તે દેહે, એટલી ભગવાનમાં તાકાત છે, ભગવાનનો એવો પ્રતાપ છે. તમે વિચારો, આવી મોટી મોટી ભૂલો કરેલાઓના પણ ભગવાને ઉદ્ધાર કર્યા છે, આવું પ્રતાપી શરણ છે. આ કંઈ જેવું તેવું નથી, દગો કરે એવું કે ગયા એટલે હમુનો. ઘણી વખત એવું થાય, કોઈ નિરાધાર હોય ને, કોઈ ગરીબ હોય, ખાવાય ના મળતું હોય, રહેવાય ના હોય, તકલીફ હોય, અથવા કોઈક સ્ત્રી હોય,
એનો ધણી મરી ગયો હોય, સાંભળજો, એક ગોંડલમાં બનેલી ઘટના. એક આપણા સત્સંગી, નામ તો હું ભૂલી ગયો એનું, સત્સંગી હરિભગત, રાજમાં કામ કરે, ગોંડલની કે ત્યાંની ક્યાંકની વાત છે, બહુ વર્ષો જૂની વાત છે. એનો માણસ રાજમાં કામ કરે, એનો જે ગામડાનો પેલો રાજા હોય ને, મુખ્ય કે છે ને, પેલો ખંડિયા રાજા કહેવાય એમને, જે પેલો ગરાસદાર હોય, ગામડું ગામ, ગોંડલ સ્ટેટનું ગામ. એટલે આ માણસ એની ત્યાં કામ કરે, એમાં કંઈક ઘટના બની ને આ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, ગમે તે બન્યું હશે, સીમમાં બન્યું, ગામમાં બન્યું, કંઈક આ રાજાને માટે જ કંઈક ખપી ગયા, એમ મરી ગયા. પછી આ બાઈ તો એકલી થઈ ગઈ, સ્ત્રી, એની પત્ની વિધવા થઈ, કમાય એવું એક ધણી હતો, બીજું તો કોઈ છોકરા નાના, આને થયું કે લઈ રાજમાં હું સહાય માગવા જાઉં. શું? સત્સંગી બાઈ, હેલ્પ માગવા જાઉં કે હવે મારા છોકરાનું, અમારો ધણી તમારા ખાતર આ મર્યો છે, તો હવે મારે જીવનભર આ છોકરાનું, મારું ઘરનું પોલણ ભરણ પોષણ કે એની વ્યવસ્થા તમે કરો, હું શું કરું? સ્ત્રી એ રાજા પાસે ગયા, એટલે એ રાજાએ શું કીધું ખબર છે? એ બાઈને કહે છે કે બાઈ, તને ધણી ધારતા ન આવડ્યો, કે એની બુદ્ધિ બગડી પેલા રાજાની. શું? હવે આ બાઈ તો શરણે ગઈ છે હેલ્પ માગવા માટે, જોજો તમે. ત્યારે પેલો શું કહે છે? તને ધણી ધારતા ન આવડ્યો, આવો માઈક આંગલો ધણી ધાર્યો તે જે મરી જાય ગમે ત્યારે, એવો સુરવીર. એટલે એમ કે મારા જેવો ધારો હોત તો સુરવીર ગમે ત્યાં યુદ્ધમાં જાય તોય પાછો ન પડે, મારી ના આવે પણ મરી ન આવે. ત્યારે આ બાઈ તો સહજાનંદી સિંહણ હતી ને, એ કે મને ધણી ધારતા તો આવડ્યો પણ મારા ધણીને ધણી ધારતા નો આવડ્યો. શું કીધું? તે તારા જેવા હારા બોગસ માણસને રાજા ધાર્યો અને આખી જિંદગી તારા ઢહેડા કર્યા, મારા ધણીને ધણી ધારતા નો આવડ્યો. પેલાને શું મોટું થાય કે મૂર્ખ્યા, તારે શરણે હું આવી છું કંઈક હેલ્પ માગવા માટે, ને તારી બુદ્ધિ બગડી, અક્કલ બગડી, તારી દ્રષ્ટિ, તારા આંખમાં વિકાર જે નિમો, તારું મન મેલું છે ગંદા, એમ કહી દીધું. હું કીધું તારું મન મેલું છે, તને આ દુનિયામાં આવા શરણે જઈએ તો આપણો દુરુપયોગ કરે, ઘણી વખત આવું થાય, એની ઇજ્જત લૂંટી લે, કંઈક હોય લઈ લે, તમારું તમારી જમીન લખાવી લે, કા હું હા તારે જોઈ એટલું લઈ જા, પણ તારું જમીન ને તારા ખોરડા એનો દસ્તાવેજ લાય, પછી ધીરે ધીરે વ્યાજ ચડતું જાય અને હડપ કરે ને પેલાને ધક્કો મારીને બહાર કાઢે. દુનિયામાં આવું થાય, કોકને શરણે જાઓ ને, કોકની પાસે ઉછીના પૈસા માગો ને કે ભાઈ આટલા દિવસે આટલા વ્યાજ સહિત પાછા આપીશ, તો ધીરે ધીરે શું કરે તમને, હાવ હગ્ગા હોય, ઘરમાં હોય, સંબંધી થતા હોય તો આવું કરે, તો પારકો શું કરે? દુનિયામાં આવું થાય, પણ સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનના સાચા સંત એને શરણે જ્યારે જીવ આવે છે, એનો પ્રતાપ એવો છે, તમારું બધું માફ કરી દે, માફ કરી દે, એવું તમને માલ આપે, હાવ મફત, ફ્રી ઓફમાં લઈ જાઓ, કલ્યાણ. નહીંતર ફીફા પડી જાય ભાઈ, જન્મ જન્મ સુધી જતન કરે તોય પણ કલ્યાણ ન થાય, મુક્તિ ન થાય. ભગવાન કે એકવાર શરણે તો આયા, શરણનો પ્રતાપ એવો છે, આ દયાનો મહાસાગર છે, દયાનો નિધિ છે, ખૂટે જ નહીં દયા એની, કરુણા એની એવી છે. એટલે કીધું અહીંયા તે પણ સમાયવા તેજમાં આવા આવા આસુર જીવને પામી ગયેલા, હે આસુર ભાવને પામી ગયેલા જીવને પણ એના જો જીવને પોતામાં સમાવી લીધા, પોતાના તેજમાં સમાવી લીધા, એવા ભગવાન દયાળુ, દયા દયાળમાં સહી રહી સદાય, નવ જુએ જનની કરણી, જુએ નિજ મોટપ જગદીશ. ભગવાન જીવની કરણી હામી, એની ક્રિયા હામું, એના દોષ હામું ભગવાન જોતા નથી. ભગવાન હંમેશા પોતાની મોટાઈ હામું જોવે છે, હું કોણ છું, હું કોણ છું. અને હું એવાના જોવા જાઉં તો હું એકલો રહું પછી, પણ ભગવાન એના દોષ જોતા. પણ એકવાર શરણે આવે તો, શરણે આવે અને પાછો એનું માફ કરાવીને પાછો છટકી જાય
અને પાછો હતો ને એમ નમ કરી શરણે ન કહેવાય. શરણે તો એને જ કહેવાય જે એની મરજીને ક્યારે, શરણાગતનું લક્ષણ વચનામૃતમાં મહારાજે કીધું છે. વડતાલનું પાંચમું, વડતાલના પાંચમામાં શરણે આવેલો જીવ છે, આશરે આવેલો જીવ, એનું એનું લક્ષણ શું? આવો આવો પ્રશ્ન પૂછ્યો છે બ્રહ્માનંદ સ્વામીએ, કે નાજા જોગીએ કદાચ પ્રશ્ન પૂછ્યો છે, શરણાગત જીવનું લક્ષણ શું? મહારાજ કે શરણે જે આવ્યો હોય, પોતાના જેને શરણે ગયો હોય, ભગવાનને શરણે જીવ આવ્યો તો ભગવાનની મરજીને ક્યારેય લોપી શકે નહીં, એની ઈચ્છા વિરુદ્ધ કંઈ કરે નહીં. જેમ એની ઈચ્છા આજ્ઞા હોય, એની આજ્ઞા યથાર્થ પાડે, એ શરણાગતનું લક્ષણ, એ આશરો કહેવાય. ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ત્રણ પ્રકારના આશરા હોય, એમાં પણ ત્રણ પ્રકાર કીધું. પણ ઉત્તમ આશરો આને જન્મે કેમ થાય? 100 જન્મની કસર ટાળીને આને આ જન્મે એ મુક્તિનો અધિકારી બની જાય શરણાગત, એવો ઉત્તમ પ્રકારનો આશરો કેમ થાય? તેના માટે પણ છેલ્લે મહારાજે કીધું કે સમાન સેવા, ભગવાનની જેમ સેવા કરે છે એવી જ ભગવાનની પ્રસાદી કરીને ભગવાનના સંતની જો સેવા કરે, ભગવાનને અર્થે 5 રૂપિયા ખર્ચે એમ જ સંતને અર્થે ખર્ચે, ભગવાનને અર્થે જે મેવા મીઠાઈ પદાર્થ અર્પણ કરે એમ જ સંતને અર્થે પણ અર્પણ કરે, ભગવાનની માનસી પૂજા કરે છે એવી જ ભગવાનના સંતની પણ ભગવાનની પ્રસાદી કરીને માનસી પૂજા કરે, આમ લખ્યું. તો 100 જન્મે, 10 જન્મે, 25 જન્મે, 50 જન્મે, 100 જન્મે શુદ્ધ થવાનો હોય એ આને આ જન્મે શુદ્ધ થઈ જાય અને ભગવાનના ધામનો અધિકારી બની જાય. વિચારો તમે, આ શરણાગત ઉત્તમ પ્રકારનો આશરો આનું નામ કહેવાય, ચોખ્ખો થઈ જાય, ભગવાનને ભગવાનના સંતની સેવામાં લાગી જાય, પછી પાછું વાળીને જોવે નહીં, પછી નિર્ભય રહે, પૂર્ણ કામ પણ રહ્યો, પછી એને એવું ન રહે સંકોચ, અરે રે આવી તો ગયો પણ હવે આગળ જે કરી નાખ્યું છે એનું હવે એ ભૂલી જાઓ, નવો જન્મ પછી ભૂલી જાઓ બધું. પણ ઘણા ભૂલે જ નહીં, સામે બેઠા હોય, પાણી સામે હોય, આખી નદી ગંગા હેલી જતી હોય પણ તરીશો મરતો હોય, પીવે જ નહીં ને, અધૂરીઓ કહેવાય ને, બધું એની પાસે હોય, ઢગલા પડ્યા હોય પણ ખાય નહીં, એવી વાત છે. આ તો ભૂખ્યો મરી જાય એમને, અપૂર્ણપણું, નિશ્ચય હોય, ભગવાન પાસે જ બેઠો હોય, એના શરણમાં બેઠો હોય તોય સંશય રહી જાય, પછી એનું શું થાય કહો મને? નિસંશય થઈને, દ્રઢ નિશ્ચય રાખીને, વિશ્વાસ રાખીને ભગવાનનો શરણાગત જ્યારે જીવ થાય છે ત્યારે ભગવાન એના બધા ગુના માફ કરી અને મુક્તિને પમાડ દે છે. ન જુએ જનની કરણી, નિજ મોટપ જગદીશ, આવે અગવંત આશરે એના ગુના કરે બક્ષીશ. પાપી જીવ હોય, અગવંત એટલે પાપવંત, એવો જીવ ભગવાનને આશરે આવે એના ગુના ભગવાન બક્ષીશ કે તા માફ કરે છે. ટળે નહીં ટેવ પડી, કોને? ભગવાનને ટેવ પડી જેવી, જીવને ગુના કરવાની ટેવ પડી, ભગવાનને ગુના માફ કરવાની. અને જો ભગવાન ગુના માફ ન કરે તો કોઈ ભજન કરે એનું? ભાઈ આવે મંદિરે, સેવા કરે, કંઈ અર્પણ કરે, એને અનુભવ છે ના ભગવાન આપણને હળવા ફૂલ કરી દે છે, કેવા શાંતિમય કરી દે, સુખમય કરી દે છે. એટલે તો ભગવાન દોડી દોડીને ભક્તો મંદિરો ઉભરાય છે, દેશમાં વિદેશમાં બધે વધતા જ જાય છે. કેમ? કે અનુભવ છે એના, ભગવાન તો આપણા છે, ભગવાન આપણને આપણી રક્ષા કરે છે, પરચા પૂરે છે, દેખાય છે, એટલે શ્રદ્ધા અને વિશ્વાસ વધતો જાય છે. એ અર્થે નર્તન ધરી, શું કરવા? પાપીના પ્રજાળવા પાપ, એ અર્થે નર્તન ધરી, હરી આવે અવની આપ. મહાઘર અઘહર મૂર્તિ, અઘ એટલે પાપ, હર એટલે નાશ કરનારા, પાપને નાશ કરનારી ભગવાનની કલ્યાણકારી મૂર્તિ છે. એક વાર જેને એ નિરખીને જોઈ લે, હે, ભગવાનની મૂર્તિના એક વાર નિરખીને જે દર્શન કરી લે તેના જન્મ મરણની જાળમાં નિશ્ચય નર ના આવે ફરી, એ પછી જન્મ ચક્રમાંથી નીકળી જાય બહાર, મુક્તિનો અધિકારી બની જાય. એવા પ્રભુને આશરી રહેવું મને મગન મસ્તાન, એવા ભગવાનને શરણે જ્યારે જીવ રહે છે મસ્ત રહેવું, પછી હો
પછી એમને અરે રે આગલા અમે આટલા વર્ષો પહેલા એ આટલા બધા પાપ કર્યા હતા, મારું શું થાય, મારું શું થાય, રડવું નહીં. પછી પછી તો મગન રહેવું, મસ્તાન મોજમાં રહેવું. કોણ ધણી મને મળ્યા છે, હું કોને આશરે બેઠું, મજાલ છે કોઈ મારું ભૂંડું કરી શકે, એમ પછી નિર્ભય રહેવું. નહીતર તો હવે બેઠો છે ભગવાનના શરણમાં, હવે બધું પૂન કરે, તું માળા કરે, ભજન કરે, પૂજન કરે શાસ્ત્ર, હવે હું બીક છે, હવે તું ભગવાનનો થઈ ગયો, હવે કોઈનાથી આંખે ના આમ સામે ન જોવાય તારાથી, તારી સામે હવે તું ભગવાનનો થઈ ગયો. કાળમાયા પાપ કર્મ એમ દૂત કોઈ પણ તમારી અમે ભૂત પ્રેત આદિ કોઈ નહીં. તમે ભૂતની બીવે લો, પ્રેતથી બીવે, ડાકીન સાકીની દોરા ધાગાથી બીવે, બોલો, કોઈનાથી બીવાનું નહીં, કોઈનો ભાર ન રાખવાનો. થઈ ગયું, ભૂલી ગયું, શરણે આવી ગયા, માફ થઈ ગયું, ભગવાને કીધું, સંતે કીધું, આટલું કરી નાખો, કરી નાખ્યું, ચોખ્ખા થઈ ગયા. પછી ક્યારેય પણ બીતા ના રહેવું, કોઈની બીક રાખવી નહીં, મગન મસ્તાન, કોઈ રીતે અકાજ આપણું નહીં થાય નિદાન. હવે આપણું ક્યારે અકલ્યાણ નથી થવાનું, મોક્ષ થઈ ગયો. મૂડી ડોશીએ કેવું કર્મ કર્યું હતું તોય પણ જો મસ્તી ચડીને આશરો ભગવાનનો, વિશ્વાસ, ભરોસો, નિષ્ઠા, ખુમારી, કેફ, મસ્ત થઈ જાય. શરણાગતિનું જ એ તાકાત છે માણસ, નવો જન્મ થઈ ગયો આખો. શરણ લઈ ઘનશ્યામનું શાને કરવો સંશય શોક, નિષ્કુળાનંદ નિશ્ચય પામશું ગુણાતીત ગૌલોક. ભગવાનનો આવા મોટા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જેને ઈશ્વરો અવતારો આરાધે, દેવતાઓ જેનું ધ્યાન કરે, જેના ચરણની રજ માથે ચડાવે, જેના સાધુના દર્શન ભવબ્રહ્માદિક દેવતાને દુર્લભ, એ સાધુના ભગવાન આ ભાઈ, કેવા મોટા ભગવાન. ગોપાળાનંદ સ્વામી પધરાવેલા એક હનુમાનજીમાં એટલી તાકાત હોય, હનુમાનજીથી ભૂત ન જાય તો પેલી લાકડી ભૂત ભગાડે, બોલો, એ પાછી ગોપાળાનંદ સ્વામીની જડ લાકડી, તમે વિચારો, એનાથી જો ભાગી જાય તો ગોપાળાનંદ સ્વામી કેટલી સામર્થિ. અને ગોપાળાનંદ સ્વામી જેનું રાત દિવસ ભજન કરે, સ્વામિનારાયણ ભગવાનનું મંત્રનો જાપ કરે, એની મૂર્તિનું ધ્યાન કરે, અને એમાંથી આ બધી સામર્થ્ય આવેલી, એવા સમર્થ ધણી ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વામિનારાયણ, એની તાકાત, અને એને આશરે આપણે બેઠેલા. અને પછી જો કોકનાથી બીતા રહીએ તો તો એનો તમને ભરોસો જ નથી, તો તમને બીજા કાઢે ની પહેલાં આ જ ધક્કો માર દે, ત્યારે તને મારો વિશ્વાસ નથી, જાજા ભાઈ ઠેબુ માર દે ને. પણ ભગવાન તોય ન ભાવે, જેને કહે છે ને, જેને રામ ન ભાવે એને પણ રામ ન ભાવે, કે સમજ્યા શું, જેને રામ ન ભાવે એને પણ રામ ન ભાવે. ખાલી એક નનો જ ફેર છે, નને જો થોડો છૂટો પાડી દો તો ન ભાવે એટલે નો ગમે, જેને રામ નો ગમે એને પણ રામ ન ભાવે, ન ભાવે કરતા એને પણ એનો ઉદ્ધાર કરી લેજો. ખરદૂષણનો ઉદ્ધાર કર્યો ને, રાવણનો ઉદ્ધાર કર્યો ને, જેને રામ ન ભાવે એને પણ રામ ન ભાવે. લ્યો, આવા ભગવાન સર્વોપરી ભગવાનનું શરણ લીધું, હવે શાને કરવો સંશય શોખ, હવે હું તર્ક વિતર્ક કરવો કે મેં આટલું કર્યું હોય મારું શું થાય, તારું સારું જ થાય, બધું ભૂસું કાઢી નાખો, શોક ના કરો, આનંદ મારો, મગન રહે મસ્તાન, હે નિષ્કળાન નિશ્ચય, એવો જે નિસંશય ભક્ત થાય છે, પૂર્ણકામ ભક્ત થાય છે. હવે મારે કંઈ કરવું, મને ભગવાન મળ્યા, મને આવા ભગવાનના મોટા પુરુષો મળ્યા, આવો રૂડો સત્સંગ મળ્યો, મારું કલ્યાણ થઈ ગયું, એમ નિસંશય રહે છે. નિશ્ચય ગુણાતીત ગોલોક એટલે જે તેજનો સમૂહ છે, જે મુક્તોનો સમૂહ છે, એના મધ્ય બેઠેલા મારા. ગોલોક એટલે પેલો ગોલોક, શ્રી કૃષ્ણનું ધામ ગોલોક નહીં, આ ગોલોક એટલે ગોહ એટલે કિરણો, તેજના કિરણો, જ્યાં તેજ 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 જે અક્ષરધામ, એ જ તેજોમય છે, એના મધ્યમાં સિંહાસન ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું તેજ, એના કિરણો, એના મુક્તોનો સમૂહ, એને ગોલોક કીધો, કિરણોનો સમૂહ એને ગોલોક કીધો. એવા અક્ષરધામને પામે, નિશ્ચય પામે, આને આ જન્મે પામે, જેને સંશય ના રહે ને એ પામ્યો. સંશય કંઈ કર્યો એટલે મર્યો, પછી સંશય નહીં રાખવાનો. પ્રગટ મળ્યા છે,
મને ખુદને મારા જીવમાં અનુભવ થઈ ગયો છે એમ જ્યારે હા પડી જાય કે મારો મોક્ષ થઈ જ ગયો તો એનો થઈ ગયો. પણ હવે ક્યારે થાય તો ક્યારેય નહીં થાય, ક્યારે એવો સંશય રાખવો નહીં એમ સ્વામી કીધું. અઢારમું કડવું પૂરું થયું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.